આ બધા છે ને આ તુસલા વેડા કહેવાય, અરજીના કામે નિવેદન લખાવો. હા અલ્યો લઈ લો, ચાલો બરાબર. પીએને જણાવજો કે પેલા એફઆઈઆર થાય અને કાયદો ના વાંચ્યો હોય થરકો એકવાર વાંચી લે. પેલા એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન. તો તમારે જો તપાસ કરવી હોય તો પેલા મારી સામે ગુનો નોંધવાનો, બરાબર. તો પેલા ગુનો નોંધાય અને પછી એમાં તપાસ. પેલા આપણું નામ જણાવો. ઓકે, તમે જે મને નોટિસ આપવા આવ્યા છો એ નોટિસ સીઆરપીસી ની કઈ ધારા મુજબ આપો છો? 41અ મુજબ. એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર? તો એફઆઈઆર પહેલા 41અ સીઆરપીસી ની લાગે એ મને જણાવો. કયા કાયદા મુજબ એફઆઈઆર પહેલા? સાંભળો સાંભળો, સીઆરપીસી માં એવી કઈ ધારા છે જેમાં એફઆઈઆર થયા વગર તમે મારી ઓફિસમાં આવી અને મને નોટિસ આપી શકો એ મને જણાવો. ચાલો, એવી કોઈ ધારા છે તમારી પાસે? એફઆઈઆર પહેલા થાય કે પહેલા ઇન્વેસ્ટિગેશન થાય? પેલા એફઆઈઆર થાય પછી ઇન્વેસ્ટિગેશન થાય. તો તમારે જો તપાસ કરવી હોય તો પેલા મારી સામે ગુનો નોંધવાનો, બરાબર. તો પેલા ગુનો નોંધાય અને પછી એમાં તપાસ થાય. પેલા તપાસ ના થાય, રાઈટ. તો પેલા કોણ છે, કોણે મોકલ્યું છે? પીએસસી એ મોકલાવ્યું છે ને. તો પીએસસી ને પેલા જણાવો કે પેલા મારી સામે ગુનો નોંધે, બરાબર. તો ગુનો નોંધાય ને પછી તપાસના કામે મારી ઉપર 41A નું તમે સમન્સ ઇસ્યુ કરજો. એટલે નોટિસ ઓફ અપીયરન્સ તમે મને 41A મુજબ આપશો ને તો પછી હું તમારી પોલીસ સ્ટેશનમાં આવીશ, મારું જે નિવેદન આપવાનું હશે ને એની માટે. આ બધા છે ને આ તુસલા વેડા કહેવાય, અરજીના કામે નિવેદન લખાવો. હા અલ્યો લઈ લો, ચાલો બરાબર. પીએને જણાવજો કે પેલા એફઆઈઆર થાય અને કાયદો ના વાંચ્યો હોય થરકો એકવાર વાંચી લે અને પછી મારી ઓફિસની અંદર નોટિસ ઓફ અપીયરન્સ આપવા આવો, બરાબર. ચાલો, ધન્યવાદ. જય હિન્દ ભાઈ. હા.